નમસ્કાર મિત્રો આશા રાખું છું કે બધા મજામાં છો જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુની અંદર જે બે લાઇકોન છે તેને પ્રેસ કરી દેશો જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લે લિસ્ટ પર તમે જોઈશો તો પ્લે લિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો નમસ્કાર મિત્રો છેલ્લે આપણે છઠ્ઠા લેકચરની અંદર લંબચોરસ જે છે એની પરિમિતિ અને ક્ષેત્રફળની સંપૂર્ણ વાતો કરેલી છે જો તમે સિદ્ધો જ મિત્રો આ વિડીયો જોતા હોય તો પ્રથમથી જો તમે જોઈશો પ્રથમ ભાગથી તો ખરેખર ખૂબ મજા આવશે બરાબર ચાલો આજે આપણે મિત્રો સાતમો લેક્ચરની અંદરથી એક નવા પ્રકારનો આકાર લેવા જઈ રહ્યા છીએ અને ખૂબ જ અગત્યનો એવો છે જેની અંદર થી મિત્રો ખૂબ જ દાખલાઓ જે છે એ પૂછાય છે ઉપરાંત મિત્રો આ ચેપ્ટર ની લંબાઈ જે છે એ થોડીક વધારે છે કેમ કે આપણે તમામ પ્રકારનું શીખવું છે બરોબર એટલે આના બે કે ત્રણ જે છે એ મિત્રો ભાગ જે છે અમે પછી આવવાના છે તો મિત્રો આજના ટોપિકનું નામ જે છે એ છે ત્રિકોણ કે ત્રિકોણની અંદર મિત્રો ઘણા બધા પ્રકારો જે છે એ ખૂબ મહત્વના હોય છે તો આજે આપણે ત્રિકોણને સંપૂર્ણ રીતે ભણવાનું છે અને પાયાથી શરૂઆત કરવાની છે ચાર થી પાંચ પ્રકારના મુદ્દાઓ જે છે એની ચર્ચા કરવાના છે જો મિત્રો તમે શરૂઆતના લેક્ચરની અંદર થિયરીમાં જો ધ્યાન આપતા હોય તો મિત્રો તમારે કોઈ પણ જગ્યાએ ગોખણપટ્ટી જે છે એ નહીં કરવી પડે એની ગેરંટી છે બરાબર ચાલો તો શરૂઆત કરીએ મિત્રો પ્રથમ મિત્રો ત્રિકોણથી શરૂઆત કરીએ તો જોઈએ મિત્રો અહીં બાજુની અંદર તમને એક ત્રિકોણ જે છે હું અહીંયા બતાવું છું બરાબર છે સામાન્ય રીતે મિત્રો આવું ટૂંકમાં બોલી શકે કે જે ત્રિકોણને ત્રણ બાજુ હોય છે અને ત્રણ ખૂણા હોય બરાબર તો આની ઓળખ વિશેની જો વાત કરીએ તો સૌ પ્રથમ મિત્રો આટલું આપણા મગજ ની અંદર એક વસ્તુ હોવી જોઈએ કે જે ત્રિકોણ જે છે એને ટોટલ મિત્રો છ એના મિત્રો અંગો આવેલા છે બરાબર હવે છ અંગની અંદર મિત્રો ત્રણ જે છે એને આપણે બાજુઓ કહીએ છીએ અને ત્રણ જે છે એ મિત્રો ખૂણાઓ આવેલા છે તો સૌપ્રથમ બેઝિક નોલેજ આપણી અંદર આ વસ્તુ હશે તે પણ છતાંય એક વખત આપણે રિપીટ કરીએ છીએ કે કોઈ પણ ત્રિકોણની અંદર એને છ પ્રકારના એના અંગો છે જેની અંદર ત્રણ એના ખૂણાઓ છે અને ત્રણ જે છે એ મિત્રો એની બાજુઓ છે બરાબર આ પ્રકારે એની રચના હોય છે આપણે જાણીએ છીએ હવે મિત્રો આના પ્રકાર વિશેની વાત કરીએ તો પ્રકાર જે છે એ ખરેખર ખૂબ સમજવા જરૂરી છે બરાબર તો ટોટલ મિત્રો આને બે પ્રકાર જે છે એ મુખ્ય પાડી શકાય છે તો પ્રકારની અંદર મિત્રો આપણે આ પ્રકારે સમજશું કે આની અંદરથી બે પ્રકાર પડે છે એક તો મિત્રો બાજુઓને ધ્યાન માં નાના પ્રકારો પડે છે બરાબર અને બીજું જે છે એનું નામ છે મિત્રો ખૂણાને ધ્યાનમાં રાખીએ નાના પ્રકારો છે તો સૌપ્રથમ આપણે વાત કરવાના છીએ મિત્રો બાજુને ધ્યાનમાં રાખી અને ત્રિકોણ જે છે એ ત્રણ પ્રકારના કયા કયા હોઈ શકે છે બરાબર અને સાથે સાથે એની મુખ્ય લાક્ષણિકતાઓ જે છે એ પણ મિત્રો સમજવાની છે તો બાજુઓની અંદર મિત્રો પ્રથમ જે છે એ ત્રિકોણની અંદર મિત્રો આપણે કહી શકીએ જે ત્રિકોણની બાજુઓના માપ જે છે એ મિત્રો સમાન જો તમને જોવા મળતા હોય જો ત્રિકોણની બાજુના માપ જો તમને સમાન જોવા મળતા હોય તો એવા ત્રિકોણને આપણે મિત્રો કહેવાનું છે સમબાજુ ત્રિકોણ આ બહુ અગત્યનો ત્રિકોણ છે બરાબર સમબાજુ ત્રિકોણ અને આ તમામની અંદર આપણે પરિમિતિઓ તમામના ક્ષેત્રફળો એ બધું જ આપણે ભણવાનું છે પણ પહેલાના કેટલાક લક્ષણો જાણતા હોય તો ખરેખર ખૂબ મજા આવતી હોય છે તો જે ત્રિકોણની મિત્રો બધી જ બાજુઓના માપ સમાન છે તેને સમબાજુ ત્રિકોણ જે છે એ કહેવામાં આવે છે એટલે કે મિત્રો આપણે આવું સમજી શકીએ કે કે માનો આનું માપ જે છે એ આપેલું છે તો તો આનું આનું પણ પણ હોય હોય અને આવા ત્રિકોણને મિત્રો કહેવામાં આવશે સમબાજુ ત્રિકોણ જેની તમામ બાજુઓ સમાન હોય છે ઉપરાંત મિત્રો જો ખૂણાઓની વાત કરીએ તો ખૂણાઓની અંદર મિત્રો આપણે જાણીએ છીએ કે એકસો જે છે એ ખૂણાઓનો સરવાળો છે આ કેવી રીતે આવેલો છે એ પણ હું આગળ તમને સમજાવવાનો છું બરોબર એકસો જે છે એ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો છે

ખાસ નજર એ રાખવાની છે જે તે ત્રિકોણની અંદર એની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે તો સમદ્વી બાજુ મિત્રો આને કહેવાય કે જો કોઈ ત્રિકોણની બે બાજુના માપ સમાન હોય ખાસ ધ્યાન રાખજો ત્રણે ત્રણ સમાન હોય તો એને સમ બાજુ કહેવામાં આવે છે પણ જો કોઈ ત્રિકોણની બે બાજુ જે છે એના માપ જો તમને સમાન આપેલા હોય પછી કોઈ પણ બે બાજુ હોય બરાબર તો આનું નામ કહેવામાં આવે છે મિત્રો સમદ્વી બાજુ એટલે આની પહેલી લાક્ષણિકતા એ છે કે એની બે બાજુઓ જે છે એના માપ સમાન હોય છે દાખલા તરીકે આનું માપ આઠ હશે તો આનું પણ મિત્રો આઠ જ આપેલું હશે આનું ફિક્સ નથી આ છ પણ હોય શકે છે પાંચ પણ હોય શકે છે તેર પણ હોય શકે છે હવે જ્યારે મિત્રો ત્રિકોણની બે બાજુના માપ સમાન આપણને આપેલા હોય ત્યારે સમજવાનું કે બંને બાજુ જે નીચેની તરફ જે રચેલા ખૂણાઓ જે છે એના માપ મિત્રો ખાસ ધ્યાન રાખજો આ પણ મુદ્દો જે છે એ શીખવાની અંદર ખૂબ અગત્યનો છે એના માપ મિત્રો સમાન હોય છે આ મગજની અંદર હંમેશા રાખવું એટલે કે આ ખૂણાનું માપ ચાલીસ હોય તો આનું પણ પછી ચાલીસ જ થતું હોય છે એટલે આની ખાસિયત જે છે કે જો ત્રણે ત્રણ બાજુઓ સમાન હોય તો ત્રણેય ખૂણા સમાન હોય પણ એમાં ખાસિયત એ છે કે એમાં સાઠ સાઠ ના થાય ત્રણેય ખૂણાઓનો સરખે સરખો ભાગ પાડવાનો છે તો આપણી પાસે ટોટલ વસ્તુ જે છે એકસો ને એસી છે કે દરેક થતો હોય છે પણ ત્રિકોણ હોય છે ત્યારે એટલે પાલન થાય છે કે બાજુઓ જયારે સમાન હોય છે ત્યારે એ બંને બાજુએ બનાવેલા જે નીચે તરફના ખૂણાઓ જે છે એના માપ મિત્રો હંમેશા સમાન હોય છે આ નિયમનો કોઈ પણ જગ્યાએ ખાલી જગ્યામાં ક્યાંક ઉપયોગ થાય તો આપણને ફાયદાકારક થાય જાણતા હોય તો બરાબર તો ખૂણાઓ માટે મિત્રો આપણે આની અંદર પણ એટલું યાદ રાખશું કે એને બનાવેલા જે બે ખૂણા જે છે એ બે ખૂણાના માપ માપ જે છે એ પણ કેવા છે તો એના માપ પણ મિત્રો તમને સમાન જે છે એ જોવા મળવાના છે બરાબર તો દરેક ત્રિકોણનો જે પ્રકાર છે એની અંદર મિત્રો એની મુખ્ય બે બાજુની લાક્ષણિકતાઓ છે એ ખાસ જાણતા હોય એક તો બાજુઓની દ્રષ્ટિએ કેવો છે અને ખૂણાઓની દ્રષ્ટિએ કેવો છે બરાબર પહેલી વાત કરી મેં સમ બાજુ ત્રિકોણ તો સમ બાજુ ત્રિકોણની ત્રણેય બાજુના માપ સમાન હોય અને ત્રણે ત્રણ ખૂણા સમાન હોય ઉપરાંત ખૂણાનું માપ સાઠ હોય છે પછી વાત કરીએ સમી બાજુ ત્રિકોણ તો એ ત્રિકોણની અંદર મિત્રો કોઈ પણ બે બાજુના માપ સમાન હોય પણ એ બંને બાજુ સમાન છે 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 એને ખૂણાઓ જે એના માપ પણ મિત્રો સમાન જ હોય તો આની અંદર યાદ રાખવાનું છે ચાલો આગળ ત્રીજો પ્રકારની વાત કરીએ બાજુઓની દ્રષ્ટિએ મિત્રો અને ત્રીજો પ્રકાર જે છે એની અંદર આપણે એવું કહી શકીએ છીએ કે આપણે સમાન બાજુ હોય ભણી ગયા સમાન બે હોય તો ભણી ગયા સમાન એક પણ ન હોય તો એનું નામ જ મિત્રો કઈક એવું છે નામ એવા ગુણ બરાબર વિષમ એટલે કે કઈ સમાન હોવું જ નહીં બરાબર તો વિષમ બાજુ ત્રિકોણ જે છે એની આપણે જરાક લાક્ષણિકતાઓ જોઈએ તો વિષમ બાજુ એટલે શું તો હવે તો તમને સમજાઈ ગયું છે કે એક બાજુ જેવડી છે એના કરતાં બીજી બાજુ કંઈક અલગ છે એના કરતાં ત્રીજી બાજુનું માપ કંઈક અલગ છે તો આ બધા ત્રિકોણને કહેવામાં છે વિષમ બાજુ ત્રિકોણ એટલે કે એના બાજુ ના માપને કંઈક ઠેકાણા હોતા નથી બરાબર દાખલા તરીકે આ પાંચ છે માનો કે બરાબર આ માનો કે સાત છે અને આ માનો કે આઠ છે બરાબર તો તમામ બાજુઓ જે છે એ અલગ છે તો સ્વાભાવિક છે કે તમામ બાજુઓના માપ અલગ હોવાથી એના તમામ ખૂણાઓ જે છે આ તમામ ખૂણાઓ જે છે એના માપ પણ મિત્રો તમને અલગ મળે આ એક દેખી તેને સ્વાભાવિક વસ્તુ છે જો બે ખૂણાના માપ સમાન મળે તો તો સમજી જવાનું કે એની બાજુ સમાન જ હોય પણ વિષમ બાજુની અંદર એક પણ બાજુનું માપ સમાન ન હોય એના પરિણામે આપણે એવું કહી શકીએ બાજુઓને ધ્યાનમાં રાખીને આવું કહી શકીએ કે બાજુઓ જે છે એના માપ ખરેખર સમાન જે છે આપણે નથી એવું અહીંયા સમજવું પડશે બરાબર એના માપ સમાન નથી હોતા અને જો ખૂણાઓની જો ચર્ચા કરીએ તો ખૂણાઓની અંદર આપણે એવું ચોક્કસ કહી શકશું કે બાજુઓના માપ જ્યારે અલગ હોય છે ત્યારે એના ખૂણાઓ જે છે એ ખૂણાઓના માપ જે છે એ પણ મિત્રો સમાન હોતા નથી બરાબર એટલે કે જુદા જુદા હોય છે એમ કહેશો તો પણ ચાલશે બરાબર તો સમાન હોતા નથી તો વિષમ બાજુઓની અંદર બાજુઓના ઠેકાણા નથી હોતા અને ખૂણાઓના પણ ઠેકાણા હોતા નથી બરાબર એવો જ્યારે

તો ખૂણાઓના આધારે ત્રિકોણના એના પણ મિત્રો સરસ મજાના ત્રણ જ પ્રકાર છે જેમ બાજુઓના ત્રણ પ્રકાર છે સમ બાજુ વિષમ બાજુ એવી રીતે ખૂણાઓને ધ્યાનમાં રાખી અને પણ આપણે એના ત્રણ પ્રકાર જે છે 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 સરસ સરસ તો પહેલું નામ નામ મજાનું જેનું મિત્રો લઘુકોણ ત્રિકોણ એટલે ખરેખર શું તો લઘુ શબ્દ આપણે ભણી ગયા છીએ બરાબર લઘુકોણ એટલે કે નાનો ખૂણો છે નેવું કરતા નાનો ખૂણો કહીએ છીએ એટલું તો ખબર જ છે કે લઘુકોણ શબ્દ એટલે કે નેવું કરતા નાની કઈક વાત છે પણ અત્યારે શું ભણીએ છીએ તો અત્યારે આપણે ત્રિકોણ ભણીએ તો લઘુકોણ ત્રિકોણ એટલે મિત્રો સમજી જવાનું કે નેવું સાથે સંબંધ છે પણ એની ખાસ એક ધ્યાન રાખવાનું છે કે જેની મિત્રો ત્રણે ત્રણ ખૂણાઓ જે છે ખાસ યાદ રાખજો કે ત્રણેય ખૂણા જે છે એ ત્રણેય ખૂણાના માપ જે છે એ નેવું કરતાં નાના હોય છે બરાબર આટલું તો ક્લિયર થઈ ગયું નેવું કરતાં નાના હોય છે જો ત્રણે ત્રણ ખૂણાના માપ નેવું કરતા પછી કોઈ પણ નાના હોય દાખલા તરીકે આ ખૂણો માનો કે સાહીઠ નો છે બરોબર આ ખૂણો માનો કે પચાસ નો છે આ ખૂણો માનો કે સિત્તેર નો છે બરોબર તો આ ત્રણે ત્રણ નો સરવાળો કરશે તો આપણે એકસો એસી તો મળી જશે તો આ ત્રણે ત્રણ ખૂણાઓ વિશે જરાક ચેક કરો કે ત્રણેય ખૂણાઓના માપ મિત્રો નેવું કરતા નાના છે તો આવા ત્રિકોણ ને શું કહેવામાં આવે છે આને કહેવામાં આવે છે મિત્રો લઘુકોણ ત્રિકોણ એટલે કે તેના તમામ ખૂણાઓ જે છે એ તમામ ખૂણાઓના માપ જે છે નેવું કરતા નાના જોવા મળતા હોય તો એવા ત્રિકોણના પ્રકારનું નામ છે લઘુકોણ એટલે કે નાના પ્રકારનો ત્રિકોણ

માટે તમામ ખૂણાઓની કોઈ જરૂરિયાત નથી તમામ ખૂણાઓ શક્ય પણ નથી તમને ખ્યાલ છે તો એવું મિત્રો અહીંયા સમજી શકાય કે કોઈ એક ખૂણો જે છે એ એક ખૂણાનું માપ જો ખરેખર નેવું કરતા જો વધારે હોય તો એવા ત્રિકોણને કહેવામાં આવે છે મિત્રો ગુરુકોણ પ્રકારનો ત્રિકોણ તો ગુરુકોણની ખાસિયત એ છે કે ત્રણ ખૂણાઓ આવે એમાંથી કોઈ એક ખૂણો જે છે એનું માપ જે છે એ ખરેખર નેવું કરતા મોટું હોય લઘુકોણની અંદર મિત્રો ત્રણે ત્રણ ના માપ જે છે નાના હોવા જોઈએ બરાબર નહીં જો ત્રણે ત્રણ ની શરત ન મૂકીને તો તકલીફ ક્યાં પડે અત્યારે તમે જોઈ શકો છો કે આ મિત્રો નાનો ખૂણો છે આ નાનો ખૂણો છે તો શું આને લઘુકોણ કહેવો તો લઘુકોણ માટે કમ્પલસરી ત્રણે ત્રણ ખૂણાઓના માપ નેવું થી નાના હોવા જોઈએ એ આપણને હવે અહીંથી સમજાય છે જો બાકી એકાદ આધા ખૂણાનો બે ખૂણાનો રાખીએ તો આવા ત્રિકોણ જે છે અહીંયા મિત્રો મોટી મૂંઝવણ આપણને ઊભી થાય કે ખરેખર આને લઘુકોણ કહેવા બરાબર તો લઘુકોણ માટે તમામ ખૂણા છે એને ઉપર તા નાના હોવો જોઈએ ગુરુકોણ માટે કોઈ એક જ ખૂણો જો ખરેખર ને ઉપર તા મોટો થઈ જતો હોય તો એ આખા આખો ત્રિકોણ જે છે કેવા પ્રકારનો આવે છે ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે ચાલો હવે મિત્રો આગળ ખૂબ જ અગત્યનો એવો પ્રકાર જે છે એ ત્રીજો લઈએ અને ત્રીજો મિત્રો મોસ્ટ આઈએમપી પ્રકાર છે કે ત્રિકોણની અંદર સૌથી વધારે મહત્વ જો કોઈ હોય તો એ મિત્રો આનું છે જેનું નામ છે મિત્રો કાટકોણ ત્રિકોણ બરાબર તો કાટકોણ ત્રિકોણ જે છે એના અઢળક દાખલાઓ જે છે એની સાથે નિયમો નાના નાના ઘણા બધા સંકળાયેલા છે તો કાટકોણ ત્રિકોણ જે છે એની ઓળખાણ શું છે અને કોને કાટકોણ ત્રિકોણ આપણે કહેતા હોઈએ છીએ બરાબર તો કાટકોણ ત્રિકોણની અંદર મિત્રો હવે આપણે વાત બે પ્રકારની કરી નાખી લઘુકોણ કોને કહેવું તો કે બધે બધાય નેવું કરતા નાના નેવું તો ધ્યાનમાં જ લીધેલું છે ગુરુકોણ કોને કહેવું તો કે કોઈ એકાદો ખૂણો જો નેવું થી મોટો જતો રહે તો એ આખે આખો ત્રિકોણ ગુરુકોણ બની જતો હોય છે તો હવે મિત્રો નેવું કરતા નાનો નહીં નેવું કરતા મોટો પણ નહીં મતલબ કે કોઈ એક ખૂણો જે છે એ ત્રિકોણનો કોઈ એક ખૂણો જો માનો કે નેવું નો થઈ જતો હોય તો આવા એક જ ખૂણાના કારણે મિત્રો આખાકો ત્રિકોણ જે છે એને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે તો આપણે સ્પષ્ટ રીતે મિત્રો કહી શકીએ છીએ કે માનો કે કોઈ ખૂણો જે છે એ કોઈ ખૂણાનું માપ જે છે એ ખરેખર નેવું જે છે એ થતું હોય તો આપણે સમજી લેવાનું કે આવો ત્રિકોણ જે છે એ ખરેખર કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણની મુખ્ય ઓળખ એ છે મિત્રો મિત્રો કે તેના ત્રણ ખૂણામાંથી કોઈ એક ખરેખર થઈ જતું હોય હોય તો આવા કાટકોણ ત્રિકોણ જે છે છે આવતો અને કાટકોણ ત્રિકોણ મિત્રો જ્યારે આવે છે ત્યારે આની અંદર આપણે વિશિષ્ટ જે છે એ ખરેખર ભણવાનું છે બરાબર તો પ્રકારની અંદર મિત્રો આપણને ત્રણ ને ત્રણ છ પ્રકાર ખ્યાલ આવવા જોઈએ કે બાજુઓની દ્રષ્ટિએ મિત્રો એના ખરેખર ત્રણ પ્રકાર છે સમ બાજુ સમ દ્વિ બાજુ અને વિષમ બાજુ બરાબર દરેકની પાછળ બાજુ શબ્દ લગાડવું ખૂણાઓની દ્રષ્ટિએ જો વાત કરીએ તો મિત્રો ત્રણે ત્રણ ખૂણાઓના જે પ્રકાર છે ખરેખર લઘુ કોણ પણ ખૂણો છે ગુરુકોણ પણ ખૂણો છે અને કાટકોણ પણ ખૂણો છે તો આવા ત્રણે ત્રણ જે છે એ ત્રિકોણના પ્રકારો પણ ખરેખર ખૂણાઓની દ્રષ્ટિએ છે તો આ છ વસ્તુને મિત્રો ખાસ મગજની અંદર એટલા માટે રાખવી જરૂરી છે કે બેઝિક આપણી પાસે ન હોય તો આપણે ત્રિકોણને ભણતા હોય ત્યારે એ ત્રિકોણની લાક્ષણિકતા શું કહેવા માંગે છે એ ખબર જ ન હોય તો મિત્રો એનો દાખલો જે છે એની અંદર આપણે ઘણી બધી તકલીફ પડતી હોય છે તો હવે મિત્રો વાત કરીએ ત્રિકોણના બે સરસ મજાના એક નાનકડા એવા નિયમ છે હું તમને સાથે સાથે જે છે એ આપી દઉં છું તો એક મિત્રો નજરે હંમેશા રાખજો કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ તમે કોઈ પણ જગ્યાએ જુઓ તો એ કાટકોણ ત્રિકોણની અંદર મિત્રો એક નિયમ છે કે આ ખૂણો તો નેવું નો થઈ ગયો છે બરોબર ધ્યાન રાખજો આ ખૂણો નેવું નો થઈ ગયો છે કદાચ ચાલો બંને ખૂણાના ભેગા મળીને નેવું એની પાસે છે તો એ નેવું ના બે સમાન ભાગ કરશે એટલે બંને પિસ્તાલીસ પિસ્તાલીસ થશે જો સમ બાજુ કાટકોણ ત્રિકોણ હોય તો આવી રીતે પિસ્તાલીસ પિસ્તાલીસ ખૂણાઓ જે છે એ પણ તમે સમજી શકો છો કેમકે આ બાજુઓ જે છે એ સમાન હોય તો બરાબર વાત કરીએ કે કાટકોણ અંદર મિત્રો કોઈ પણ ખૂણો જો એક તમને ત્રીસ નો આપેલો હોય ખાસ ધ્યાન નાખજો ચાલો હવે મિત્રો જો કાટકોણ ત્રિકોણ માં કોઈ ખૂણા નું માપ ત્રીસ નું હોય તો ત્યારે મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ ખૂણાનું માપ જો ત્રીસ ખરેખર તમને જોવા મળે તો તો આ વખતે તમારે શું નજરની અંદર રાખવાનું છે છે એક એક સરસ નિયમ નીકળે જેના દ્વારા નાના નાના દાખલાઓ જે છે એ ઘણી બધી વખત ઉકેલવામાં સરળતા રહેતી હોય છે માનો કે આ ખૂણાનું ત્રીસ નું માપ છે તો ખાસ ધ્યાન રાખવાનું કે એનો જે કર્ણ જે છે કર્ણ એટલે ખરેખર કાટકોણ ત્રિકોણની સૌથી મોટામાં મોટી બાજુ એનું નામ છે કર્ણ છે તો એ કર્ણ જે હોય એ કર્ણ કરતા મિત્રો સામેની બાજુ જે છે આ સામેની બાજુ એ સામેની બાજુ મિત્રો અડધી થતી હોય છે આ ખાસ નજરની અંદર રાખવાનું છે તો આપણને દાખલો એવો પૂછે કે ભાઈ કાટકોણ ત્રિકોણની અંદર કોઈ એક ખૂણોનું માપ તમને આપેલું હોય દાખલા તરીકે બીએસી ખૂણો બરાબર નામ પણ તમને એકવાર આપી દઉં છું આ તમનેના ઉદાહરણો હું લેવાનું છું પણ અત્યારે ફક્ત થિયરી નાની નાની શીખી લો તો ખરેખર ઉદાહરણમાં ખૂબ મજા આવશે બરાબર તો માનો કે આ એબીસી ત્રિકોણ છે અને આ કાટકોણ ત્રિકોણ છે આનો કોઈ એક ખૂણો એટલે કે ખૂણો BAC એનું માપ માનો કે તમને 30° આપેલું છે માપ માપ જે છે માનો કે તમને આઠ આપેલું હોય તો તમને એમ કહેશે છે મિત્રો કે આનું માપ શોધો તો ત્યારે મિત્રો આપણે મૂંઝાઈ જઈએ કે આખા ત્રિકોણની અંદર ટોટલ ત્રણ બાજુ હોય છે એમાં ફક્ત એક જ બાજુ તમને આઠ આપી છે તો બાકીની બે ને કેમ લાવી એકાદી ખૂટતી હોય તો આપણે લાવી શકીએ પણ બાકીની બંનેને ખરેખર કેમ લાવી તો મિત્રો ત્યારે આ વસ્તુ જે છે એની ખૂબ ઉપયોગી બને છે કે તમને કર્ણ જે છે એ મિત્રો આઠ આપેલો છે તો અહીંયા ત્રીસ વાળો નિયમ તમે કાટકોણમાં વાપરી શકો છો એની એક્ઝેક્ટ સામેની બાજુ છે એ મિત્રો અડધી જ હોય એટલે કે અહીંયા ખરેખર બીસીનું માપ છે એ તમારે કેટલું લેવો એ ચાર છે એ મિત્રો તમે લઈ શકો છો તો આ નિયમનો મિત્રો ખાસ જાદુ જે છે એ છે કે ત્રીસની સામેની બાજુ કર્ણો કરતાં અડધી હોય છે આવું જ્યાં જરૂર પડે ત્યાં તમે વાપરી શકો છો પછી ઘણા લોકો શું કરે છે ખબર છે ઘણા વિદ્યાર્થીઓ થોડી ઘણી બુદ્ધિ જે છે ને એટલી જ વાપરી વાપરીને વિચાર કરતા હોય છે કોઈ એક્સ્ટ્રા બુદ્ધિ જે છે ને ઘણી ઘણી વખત નથી લગાવતા હોતા બરાબર એટલે કઈ વાત હું તમને કરું છું કે દાખલા તરીકે કાટકોન તમને ની વાળું મગજમાં છે પણ કદાચ આપ્યું ખૂણો બી એ સી આ બી એ સી આ બી એસી નું માપ મિત્રો સાઠ છે આ કાટકોણ ત્રિકોણ છે તમે ક્યાંક ત્રીસ જે છે એને ગોતાગોત કરો ભાઈ મને ત્રીસ તો આપ્યા નથી તો મારે હવે નિયમ લગાડવો કે અહીંયા સાઠ વાળો તો નિયમ છે નહીં પણ હવે બુદ્ધિ તો પહોંચાડો કે આ ખૂણા નું માપ નેવું છે કારણ કે આ કાટ ખૂણો છે બરાબર સાઠ જે છે આ વ્યક્તિએ લઈ લીધેલા છે તો અહીંયા મિત્રો ત્રીસ જ બાકી રહે ખાસ ધ્યાન રાખજો આવી રીતે પણ તમે વિચારી શકો છો કે અહીંયા ત્રીસ નો ખૂણો જે છે એ બને છે તો આ ત્રીસ ની સામેની બાજુ જે છે એટલે કે આ બાજુ એબી એનું માપ તમને મળી શકે દાખલા તરીકે એસી નું માપ આઠ છે તો અત્યારે એ નું માપ તમે કહી શકો છો કે આઠ ના અડધા કરી નાખો એટલે કે ચાર જે છે એ કોનું માપ હોય અહીંયા એ નું માપ હોય છે ચાર આપણે તો મગજમાં એટલું જ યાદ રાખવાનું કે સામે જતું રહેવાનું પછી અહીંયા હોય તો આપણે અહીંયા સામે જતું રહેવાનું ત્રીસ અહીંયા આપેલા છે તો આપણે અહીંયા જતું રહેવાનું તો ત્રીસનો નો ખૂણો આપે કે સાઠનો નો ખૂણો આપે ત્યારે બંનેમાં નિયમ લાગે છે કેમ કે સાઠ આપે ત્યારે પણ કોક ખૂણાનું તો ત્રીસ હશે હશે ને હશે અને ત્રીસ આપી દે ત્યારે તો કંઈ વિચારવાનું આવતું નથી મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત